જાબુઘોડાના કકરોલિયા ખાતે પહેલી નવેમ્બરના રોજ પચાસ હજારની જનમેદનીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સંબોધે એવી શક્યતાઓ વચ્ચે તંત્રની તડામાર તૈયારીઓ ચાલી રહી છે પ્રાપ્ત વિગતો મુજબ ખૂબ જ નજીકના દિવસોમાં ચૂંટણી આવી રહી છે ત્યારે પહેલી નવેમ્બરના રોજ જાંબુઘોડાના કકરોલિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા હોવાની શક્યતાઓને લઈ જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જાંબુઘોડા કકરોલિયા ભક્ત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના મેદાનમાં તૈયારીઓના ભાગરૂપે સ્થળ ઉપર નિરીક્ષણ કરી રહ્યા છે મળતી માહિતી મુજબ જાંબુઘોડા કકરોલિયા ખાતે પચાસ હજારથી વધુ જનમેદનીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહેલી નવેમ્બરના રોજ સંબોધશે તેમ જાણવા મળી રહ્યું છે ગઈકાલ સાંજના સમયે રાજ્યમંત્રી નિમિષાબેન સુથારે કકરોલિયા ખાતે સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કરવા આવી પહોંચ્યા હોવાનું જાણવા મળે છે જ્યારે ગઈકાલે પંચમહાલ કલેક્ટર સુજન મયાત્રા સાહેબ પણ સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું સ્થળ ઉપર અત્યારે ડોમ બનાવવાની લઈ એમજી વિશાલની ટીમ પોતે પોતપોતાના કામમાં લાગી ગઈ હોવાનું જાણવા મળે છે ત્યારે કકરોલિયાથી બે થી ત્રણ કિલોમીટર દૂર એસટી બસો તેમજ અન્ય વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે બોડેલી તરફથી આવતી એસટી બસો તેમજ બીજા વાહનો માટે બોડેલી તરફ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે જામુગડા તરફથી આવતા વાહનો અને એસટી બસો માટે ખાંડીયાઓ ખાતે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉતરવા માટે તેમજ મુખ્યમંત્રીને ઉતરવા માટે મિટિંગના સ્થળે થોડાક જ અંતરે ત્રણ હેલીપેડની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે સુરક્ષા બંદોબસ્ત માટે અઢારસોથી બે હજાર જેટલા પોલીસો ના સ્ટાફ ફાળવવામાં આવશે એની વિગતો જાણવા મળી રહી છે સંતરામપુરના માનગઢ ખાતેથી પહેલી સભા સંબોધ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામુગોડાના કકરોલિયા ખાતે સભા સંબોધવા આવી પહોંચશે તેવું જાણવા મળે છે એકત્રીસમી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એકતા નગર ખાતે એકતા દિવસમાં હાજરી આપનાર હોવાના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે આપ જોઈ રહ્યા છો આપનું જાંબુગોડા યુટ્યુબ ચેનલ આપે જો અમારી યુટ્યુબ ચેનલ આપનું જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન હોય તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરી શેર કરો